પાપી અને પ્રપંચી છું, વળી અવગુણોથી ભરેલો છું, હું તો જે આપી, દ્વાદશ અક્ષર મંત્ર આપ્યો અને કહ્યું કે યમુનાના કિનારે મધુવનની અંદર હે ધ્રુવજી આપ તપ કરો, દ્વાદશ અક્ષર મંત્રનો આશ્રય કરો. એવા ધ્રુવજીએ પહેલા મહિને કેવલ કંદમૂલ ફળનો આહાર કરી અને તપ કર્યો. બીજા મહિને પછી કંદમૂલ ફળ છોડ્યા, પાણીનો આહાર, ખાલી જળ. ત્રીજા મહિને પછી તમામ આહાર છોડીને વાયુને ગ્રહણ કરી પાંચ પ્રાણને સ્થિર કર્યા. ચોથા મહિને કેવલ ભગવાનમાં ધ્યાન જોડ્યું. પાંચ વર્ષનો બાળક એક પગે ઊભા રહી પાંચ મહિના સુધી તપ કર્યું. એ વખતે ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે માગો માગો, આપને જે ઈચ્છા હોય તે. ત્યારે ધ્રુવજીએ કહ્યું કે મહારાજ, બીજી કોઈ ઈચ્છા નથી, મારે તમારા ખોળામાં બેસવું છે, મને ખોળામાં બેસાડો. મને મારી માએ ખોળામાં ન બેસવા દીધો. ભગવાને બે હાથ લઈ ધ્રુવને તેડ્યા, ખોળામાં બેસાડ્યા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. જેને મારો હરિ સ્વીકારે એને આખું જગત સ્વીકારે. ધ્રુવજી આંખ ખોલી ભગવાનને જોવા છે. ચર્મ ચક્ષુથી ભગવાનના દર્શન ન થાય. દદામિ દિવ્ય ચક્ષુતે, ભગવાને પછી એને આંખ આપી. ધ્રુવને સ્તુતિ કરવી છે પણ શબ્દ નથી. ઘણાને બોલવું છે પણ ભગવાન કૃપા કરે તો બોલી શકાય, બાકી બોલી શકાતું નથી. ભગવાન એક હાથ વડે પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવના ગાલ ઉપર અડાડ્યો. ત્યાં તો ધ્રુવજી સ્તુતિનો આરંભ કર્યો. યો અંધ પ્રવેશ મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવત્યખિલ શક્તિધરસ્વધાં અન્યાસ્તહસ્તચરણં શ્રવણં ત્વગાદિનિ પ્રાણા નમો ભગવતી પુરુષાય તુભ્યં. Shabbat shalom.
ભગવાન, આપ તો શુદ્ધ ચૈતન્ય છો, હું તો મલિન જીવ છું, આમ પાણીની કોઈ કિંમત નથી, પણ પાણી દૂધ હારે ભળી જાય ને તો દૂધના ભાવમાં પાણી વેચાય, એમ હું જીવ છું, પણ તમે મને તમારામાં સમાવી લ્યો, હે દયાળુ, હે દેવ, મારે મારા પિતાના ખોળામાં બેસવું હતું, મને મારી માઈ બેસવા ન દીધો, હું હટ કરીને તમને મળવા આવ્યો, ન જાણું યોગ, ન જાણું તપ, ન જાણું ધ્યાન, ન જાનામિ ધર્મમ ન ચ મેવ પૂજા, આવાહનમ ન જાનામિ, ન જાનામિ તરવાર્ચનમ, પૂજા જે ન જાનામિ સમસ્વ પરમેશ્વરમ, પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ, આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શના, તવ દર્શના મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર, યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે, ના જાણું મે આરતિ વંદન, ના જાણો ના પૂજા કીરી, પૂજા કીરી ના પૂજા જાણું યોગ, ન જાણું ધ્યાન, ન જાણું પૂજા, ન મંત્ર, ન ક્રિયા, પણ ભગવાન તમે મારા છો અને હું તમારો છું, બસ એટલો મને ખ્યાલ છે. ભગવાન કે માગો માગો બેટા, ધ્રુવજી કે હા એક આપો મને, શું મને ક્યારે માગવાનું મન ન થાય એવો આપો, અને તમારે આપવું જ હોય તો વિશ્વનું કલ્યાણ કરો, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજૈયામાં વયાગરે શુભ થાવો, આ સકલ વિશ્વનો એ જ ભાવના નિત્ય રહે. અને તમે જોજો, જે ન માગે ને એને ભગવાન ખૂબ આપે, ન માગે ને ભગવાન આપે, એટલે ભગવાને ધ્રુવજીને સામેથી આપ્યું, ના પાડતા તોય. ઘણા વર્ષો રાજ્ય કરીને આખરે તમે આકાશમાં ધ્રુવના તારા તરીકે સ્થિર થાજો, તમારું અવિચલ સ્થાન બ્રહ્માનું લય થશે, પણ તમારું ક્યારે લય નહીં થાય, અવિચલ સ્થાન આપી દીધું. તમારા પિતા બોલાવા આવે ત્યારે જજો ઘરે, અને પછી ભગવાન જેને સ્વીકારે પછી એને આખું જગત સ્વીકારે. ધામધૂમથી હામૈયા થયા, ઉત્તમ કુમાર માટે હાથી લાવ્યા, ધ્રુવજી બેઠા ને માને પગે લાગ્યા, નગરમાં આવ્યા ને રાજાને પસ્તાવો થયો કે આવું ક્યારે ન કરાય, ધ્રુવની માફી માગી. ત્યારે ધ્રુવે કીધું, અરે પિતાજી, આ તો તમારા પુણ્યનો પ્રભાવ છે, તમારા આશીર્વાદનું ફળ છે, બાકી અમે તો શું કરી શકીએ. પછી રાજાને એમ જો હવે નગરમાં ન રહેવું જોઈએ, દીકરાને ગાદી સોંપી દઈએ, ધ્રુવજીને ગાદી સોંપી, અને કાળક્રમે કરીને બે પત્નીઓ સાથે ઈલા અને ભ્રમી સાથે લગ્ન થયા, એના દ્વારા એનો વંશ ચાલ્યો. એકવાર ઉત્તમ કુમાર અલકાનગરીમાં મૃગ્યારમમાં ગયા ને અક્ષય મારી નાખ્યા, ધ્રુવજી વેલ લેવા ગયા, દાદા મનુ પ્રગટ થયા અને કહ્યું કે તમારા ભાઈનું મૃત્યુ એ તો નિમિત છે, કાળ કોઈને ક્યારેય છોડતો નથી, પણ આ તો કુબેરની નગરી અલકાનગરી છે, કુબેર તમને ભક્તિ આપશે. અને પછી ધ્રુવજી અને પાઈની ભક્તિ માગી આવ્યા નગરની અંદર, ઘણા વર્ષો રાજ્ય કરી, અને આખરે અંતિમ સમયે ગંગાના કિનારે તપ કરવા માટે આવ્યા. શું કામ? બાલપણમાં યમુનાના કિનારે ગયા, પણ અંત સમયે ગંગાની પાસે આવ્યા. ગંગા મુક્તિ આપે અને ભુક્તિ આપે છે,
પણ ગંગાનો અવાજ આવતો હતો હરિદ્વારની અંદર, તપમાં ખલેલ પહોંચતી હતી. એટલે ઋષિકેશ આવ્યા તો ગંગાજી બોલ્યા, ઘરે ધ્રુવજી આપ સંત આવો તો અમને શાંતિ મળે, તમે કહો તો હું મારા અવાજને શાંત કરી દઉં. એટલે હરિદ્વારની ગંગા થોડો અવાજ કરે પણ ઋષિકેશની ગંગા એકદમ શાંત છે, જરાય અવાજ નહીં. અને હરિદ્વાર તો હરિદ્વાર છે, ગંગાજી તો ગંગાજી છે, શું એનું વર્ણન કરવું. આપણને આમ થાય અહીંયા જ રહીએ. વિજય ગયો છો હરિદ્વાર? હજી એવું સરસ સ્થળ છે હરિદ્વાર, બહુ સારું છે, જવા જેવું છે. નમામિ ગંગે તવ પાદ પંકજ સુરા સુરૈર વંદિત દિવ્ય રૂપમ મુક્તિમ ચ મુક્તિમ દદાસિ નિત્યમ ભાવાનુસારેણ સદાના. એક કટકો જો હાડરો જો ગંગા તટ જાય, એની એકોતેરી પેઢી માય ભૂતન સર્જે ભાગીરથી. અરે ગંગાજીના આકાશ માર્ગે ગંગાજી નીચે હોય અને પક્ષી ઉડતું હોય અને એનો પડછાયો જો ગંગામાં પડે તો ગંગા એ પક્ષીને તારી દે. આવો એનો અગાધ મહિમા. અને એમાં અલ્હાબાદ ત્રિવેણી સંગમ, ઓહો, ગંગા યમુના અને સરસ્વતી, એ અદભુત સ્થળ, એવું દિવ્ય ભૂમિ. પુણ્ય હોય ને ભાગ્યમાં હોય ને તો ગંગાજી જજો. શિયાળામાં જવું કેમ 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 કઈ ખોટું બોલો છો? ન જવેશ માં એમાં સ્નાન કરાય, સવાર બપોરને સાત ત્રણ સમય સ્નાન કરાય. હું તમને સાચી વાત કરું, દર વર્ષે હરિદ્વારમાં મારી એક કથા થાય છે દર વર્ષે, પણ ત્રણ વાર હું સ્નાન કરું, ત્રણ વખત. ગમે તેવો શિયાળો હોય, ગમે તેવું ઠંડુ પાણી હોય, પણ ગંગાજીની એક બહુ મોટી કૃપા છે, કાંઈ પણ વિચાર કર્યા વગર ડૂબકી મારી દો ને તો તમને કાંઈ ન થાય, પણ કાંઠે બેઠા બેઠા જુઓ કે ઠંડુ પાણી તો ન જઈ શકો. એ તો ઠેકડો મારી દો તો બેડો પાર, બાકી કિનારે બેહોને પગ બોળો તો ઠંડુ લાગે. અદભુત. અને એ ભારત ભૂમિ એટલા માટે તો દિવ્ય છે, આવી ગંગા યમુના સરસ્વતી નદીઓ મળી છે આપણને, અદભુત. હે ભારત દેશ મેરા, ભારત દેશ જહાં ડાલ ડાલ પર સોને ચિડિયા કરતી હૈ બસેરા, હે ભારત દેશ હૈ મેરા, હે ભારત દેશ હૈ મેરા, જહાં ચંદ્ર સૂરજ સબસે પહેલે ડારે અપના ડેરા, હે ભારત દેશ હૈ મેરા, હે ભારત દેશ હૈ મેરા. ભારત માતા કી જય, બોલે ભારત માતા કી જય, બોલે ભારત માતા કી જય, જય ભારત કી, જય ભારત કી, જય ભારત. ધ્રુવજી મહારાજ ઉત્તરાવસ્થામાં ગયા ગંગાને કિનારે, ધીરે ધીરે સમય વ્યતીત થયો, આખરે મૃત્યુના મસ્તક પર પગ મૂકી ધ્રુવજી અવિચળ સ્થાનને પ્રાપ્ત કર્યું. પછી એના વંશની અંદર રાજા પૃથુ થયા. આ વંશમાં એક દુરાચારી વેન થયો હતો અને વેન આવ્યા પછી પ્રજા બહુ દુઃખી હતી. બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો, વેનના શરીરને બાળી નાખ્યું. વેનના શરીરની એની માં સુની થાય બરાબર જાળવણી કરી,
રાજા હતા ત્યારે મુશ્કેલી, રાજા નહોતા ત્યારે મુશ્કેલી, વેનના શરીરનું મંથન કરતા કરતા એમાંથી પરમાત્માનો એક અવતાર ભગવાન પૃથુનારાયણ પ્રગટ થયા. બોલીએ પૃથુનારાયણ ભગવાન. પછી રાજા પૃથ્વીએ પૃથ્વીનું દોહન કર્યું અને એના દ્વારા જગતને ઔષધિ આપી પ્રજાનું કલ્યાણ થાય માટે પૃથ્વીનું દોહન કર્યું. રાજા પૃથુને 10,000 કાન ભગવાન પાસે માગ્યા. શું કામ? કે તમારી કથા સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું. 10,000 કાન હોય નહીં પણ એટલી શક્તિ માગી કે તમારી કથાને શ્રવણ કરતાં કરતાં થાક ન લાગે. ભગવાને કહ્યું તથાસ્તુ. એ પૃથુના વંશની અંદર પ્રચેતાઓ થયા અને એ પ્રચેતાઓએ અનેક પ્રકારે ભગવાન શિવની ઉપાસના કરી અને રુદ્ર ગીત ગાયું. ભાગવતની અંદર જે બધા ગીતો છે એમાં રુદ્ર ગીતને પ્રથમ સ્થાન મળ્યું છે. પછી તો વેણુ ગીત ને ગોપી ગીત, યુગલ ગીત, ભૂમિ ગીત, ભ્રમર ગીત, આયલ ગીત, પણ શરૂઆત થાય છે રુદ્ર ગીતથી. રુદ્ર એટલે કલ્યાણ. શ્રાવણ મહિનાની અંદર બ્રાહ્મણો જે રુદ્રી બોલે છે ને એનો આખો ભાવ છે. શિવ કલ્યાણના દાતા છે. સ્મશાને શિવમ ક્રીડા સ્મર હર પિશાચામ સહચરા. એવા મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવે કહ્યું માગો માગો. પ્રચેતાઓએ જગતનું કલ્યાણ માગ્યું. ત્યારબાદ પુરંજનની કથા કહી. પુરંજન જીવ છે, આખરે બધી વૃત્તિઓની પત્નીઓ છે, સંકલ્પ વિકલ્પ બાળકો છે. આખરે પુરંજનને સમજાય છે કે ભગવાન સિવાય આપણો ઉદ્ધાર નથી. પુરંજનની કથા કહી. ભાગવતનો 4th સ્કંદ સુખદેવજી પરિપૂર્ણ કરે. એથી શ્રીમદભાગવતમ મહાપુરાણે પારમહંસાયામ સંહિતાયામ 4th સ્કંદ રાધે કૃષ્ણમ શરણમ અર્પણમ અસ્તુ. બોલે ગોવર્ધન. 5મા સ્કંદમાં રાજા પ્રિયવ્રતની કથાની શરૂઆત કરી. નારદનો સંગ થવાથી વૈરાગી બન્યા હતા. એ જ વળી નારદનો સંગ થયો. વિશ્વકર્માની દીકરી પંચજની સાથે એના લગ્ન થયા. એના દ્વારા વંશ ચાલ્યો. નાભી રાજા અને મેરુ દેવા વિશે આજ વંશની અંદર પરમાત્માનો એક અવતાર જૈન ધર્મના પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવજી મહારાજ વધાર્યા. બોલીએ ઋષભદેવજી. આપણો ભાગવતનો 8મો અવતાર અને જૈન ધર્મના પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવજી મહારાજે નવકાર મંત્ર આપ્યો. આવો એ નવકાર મંત્રને પહેલા ગાઈએ. ઓમ નમો અરિહંતાના. સવર્પા
सुखदेव चरणं गच्छामि सुखदेव शरणं गच्छामि गुरु मंगलं गुरु पाद मंगलं 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 ओम मंगलं ओमकार मंगलं कथा काल सवारे नौ वागे बड़े भाव से बोलिए कृष्ण कन्हैया की जय। भगवान श्री सुखदेव जी महाराज सवारी भक्तों ने जय श्री कृष्ण।
શ્રીમદ ભાગવતની અંદર જૈન ધર્મની અંદર પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવજી મહારાજ, એના ચરિત્રની કથા આપણે કાલે જોતા હતા. આ સ્કંધની અંદર બે પરમહંસોની કથા છે, એક જડભરત અને એક ઋષભદેવજી મહારાજ. તો ઋષભદેવજી મહારાજ પોતાના બાળકોને નવકાર મંત્ર આપ્યો. 100 દીકરાઓ હતા, એમાં 91 દીકરા કર્મકાંડી થયા, 9 દીકરા યોગેશ્વર થયા. એટલા માટે જૈન ધર્મની અંદર બે ભાગ પડ્યા, દિગંબર અને શ્વેતાંબર. એક ઉપાશ્રયને માને છે અને એક પૂજાને માને છે. ઋષભદેવજી મહારાજ પોતાના બાળકોને ઉપદેશ આપતા કહેતા હતા કે હે બાળકો, સંસારની અંદર ગમે એટલા વિરોધ જાગે પણ ભગવાનનું નામ ક્યારે ભૂલાવવું ન જોઈએ. ભગવાનનું સ્મરણ સદાય કરો, અને સ્મરણ કરો એટલે વિરોધ જાગે, ભજન કરો એટલે વિરોધ જાગે, સેવા કરો એટલે વિરોધ જાગે. અને સમાજનો સ્વભાવ છે વિરોધ કરવાનો, એ વિરોધ કર્યા જ કરે. પણ સાધકે પોતાના ભજનમાં સ્થિર રહેવું જોઈએ. ગુલાબને ઉગવું હોય ને તો કાંટાનું હોવું જરૂરી છે. કાંટા વિના ગુલાબ ન ઉગે. અગરબત્તીને સુગંધ આપવી હોય તો એને બળવું પડે, બળ્યા વગર સુગંધ ન આપે. વાટ બળે છે તો પ્રકાશ આપે છે, નહીં તો પ્રકાશ ન આપી શકે. એમ ત્યાગ વિના વૈરાગ્ય શક્ય નથી. થોડો ઘણો ત્યાગ, સંસારની અંદર કોઈ પણ ભોગે ભજન છૂટવું ન જોઈએ, સેવા ન છૂટવી જોઈએ. અને સમાજના હિત માટે જે જીવે ને એને જ માનવ કહેવાય. પોતાના સ્વાર્થ માટે જીવે એ તો દાનવ છે, પણ પોતાના કુટુંબ, પોતાનો સમાજ, પોતાનો પરિવાર, પોતાનો પડોશ, એના માટે જે જીવે છે, મને ભગવાને વિચાર આપ્યા છે તો મારા વિચાર દ્વારા બીજા વિચાર પ્રગટે, ભગવાને મને સંપત્તિ આપી છે તો મારી સંપત્તિ દ્વારા બીજા કંઈક કામ થાય, આ વિચાર હોવો જોઈએ. છોકરાઓને ઉપદેશ આપતા હતા અને એમાં મોટા દીકરા શ્રી ભરતને ગાદી સોંપી અને ઋષભદેવજી મહારાજ નીકળ્યા. પોતાના પૂર્વજોને પેઠે શ્રી ભરતજી મહારાજે પણ રાજ્ય કર્યું. ઉત્તરાવસ્થાની અંદર ભરતજીએ નિર્ણય કર્યો કે ગંડકીના કિનારે પર્ણકુટી બાંધી દ્વાદશ અક્ષર મંત્રનો આશ્રય કરવો. એટલે ગંડકીના કિનારે આવ્યા, પર્ણકુટી બાંધી ભરતજીએ. સવારમાં ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે આ ગંડકી નદીની અંદર કેડ સુધી પાણીમાં ઊભા રહ્યા. આવ્યા હતા તરવા માટે. અંતિમ સમયે બધી જ વૃત્તિઓને ભગવાનમાં જોડી દઈ અને તરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભરતજી અંતિમ ક્ષણોમાં, જીવનના અંતિમ પળોની અંદર ભગવાનમાં તદાકાર થવા માટે આવ્યા છે. પણ સવારનો પ્રહર હતો, સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. એમાં એણે એક દ્રશ્ય જોયું, હાથમાં અર્ઘ્યપાત્ર છે, ભગવાન ભાસ્કરની સ્તુતિ કરતા હતા, એમાં કોઈ ગર્ભિણી મૃગલી, એની પાછળ સિંહ પડ્યો હતો. તો પેલી મૃગલીને એમ થયું કે આ કિનારાથી સામે કિનારે છલાંગ મારી નીકળી જાઉં, મારા પ્રાણને બચાવી લઉં. વધારે પડતી છલાંગ લાગવાને કારણે એ બચ્ચાનો પ્રસવ પાણીમાં થયો. સામે કિનારે મૃગલી પહોંચી ગઈ, પણ ત્યાં પહોંચ્યા પછી મૃત્યુ પામી.
ભરતજી જોઈ ગયા કે આ મૃગનું બચ્ચું પાણીમાં પડ્યું છે, એર્ઘ્ય પાત્રનો ઘા કરીને દોડ્યા. દયાભાવ તો હોવો જોઈએ, સ્વાભાવિક છે, અને એમાં તો સંત છે. પણ જ્યાં પાણીમાં આવે એને બચ્ચાને બહાર કાઢ્યું, સામે કિનારે એની મા પાસે લાવે છે, તો મા તો મૃત્યુ પામી હતી. ભરતજી વિચાર્યું કે બસ આનો પાલક પિતા અને મા જે ગણો તે હું છું. અહીંયા સુધી બરાબર હતું, પણ હવે ભરતજી વિચાર્યું કે અત્યારે હું ન હોત તો બચ્ચાનું શું થાત. આજ મોટા મોટી મુશ્કેલી છે. આપણે છીએ ત્યારે થતું હતું, આપણે નહોતા ત્યારે થતું હતું, આપણે નહીં હોઈએ ત્યારે પણ થવાનું છે. કરતા તો ભગવાન છે, પણ ભરતજીના મનની અંદર અહંકાર જાગ્યો. આઈ ઓલવેઝ કેપિટલ, માણસનો ઈગો, માણસનો અહંકાર એન કેન પ્રકારે વધ્યા જ કરે. એટલા માટે શાસ્ત્રો કહે છે ઓલવેઝ પોઝિટિવ થિંકિંગ, સદાય સારું વિચારો કે ભગવાને મને તક આપી, ભગવાને મને સારો વિચાર આપ્યો. એના બદલે ભરતજીને એમ થયું કે આની આનો પિતાએ હું, આની માતાએ હું, અને હવે ફૈબાઈ હું બની જાઓ, લાવો નામ પાડું. એટલે નામ પાડ્યું એણે હિરણરાજ કુમાર. આવ્યા હતા તરવા માટે, પણ હવે સુરતા લાગી હરણના બચ્ચામાં. પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરે બાપા એમ કહેતા કે ભગવાન સિવાય કંઈ મન લગાડશો તો પેટ ભરીને પસ્તાશો. ભગવાન સિવાય આપણું ક્યાંય મન ન હોવું જોઈએ. પરિવાર, કુટુંબ, છોકરા, સંપત્તિ બધું બરાબર છે, પણ એમાં આસક્તિ ન રખાય. એ તો વચ્ચેની વ્યવસ્થા છે. ભગવાને કોઈને સારી વ્યવસ્થા કરી દે, કોઈને સામાન્ય વ્યવસ્થા કરી દે, પણ એ વ્યવસ્થામાં રહીને જો અહંકાર આવી જશે તો માણસ પતન તરફ દોરાશે. આવ્યા હતા ભજન કરવા માટે, આવ્યા હતા માળા કરવા માટે, પણ હરણના બચ્ચામાં મન સસાઈ ગયું, માળા છૂટી ગઈ. હવે તો હરણને સ્નાન કરાવે, હરણને ખવડાવે, પાલન કરવામાં સમય વ્યતીત કરવા લાગ્યા. એટલા માટે બહુ લાંબી જંજાળ થઈ જાય ને, પછી ભજન છૂટી જાય. એટલા માટે તો મીરાબાઈએ બહુ સરસ ગાયું છે રાગ પલાસ. સંસારીનું સુખ કેવું જાંજવાનાને રજે, સંસારીનું સુખ કેવું શાસ્ત્રી રાગોમાં, રાગોની પરંપરામાં રાગ ભીમપલાસ, એનો થાટનો રાગ છે પલાસ. સંસારીનું સુખ કે જાંજવાનાનીર જે સંસારી સુખ કેવું જાંજવાના નીરજે સંસારી સુખ
કરી ફરીએ રે મોહન પ્યારા. ઉનાળાની અંદર ગરમીના કારણે પાણી હોય એવું ઝાંઝવું દેખાય, હરણ દોડી દોડીને થાકે પણ પાણી ન મળે. બહુ સરસ મીરાબાઈએ કલ્પના કરી છે, સંસાર પણ ઝાંઝવાના નીર જેવો છે, સત્ય લાગે છે પણ સત્ય નથી. એનો અર્થ એમ નહીં કે સંસાર અસાર છે એમ નહીં, સંસારમાં રહીને મનને ભગવાનમાં જોડી દઈ સંસારનું કર્મ કરતા કરતા ભગવાનને ભજીએ, સ્મરણ કરીએ. પણ ક્યારેક ક્યારેક જીવ આવ્યો છે ભજન કરવા પણ ફસાઈ જાય છે. ભરતજી ફસાઈ ગયા. હવે એમાં એક વાર મૃગનું બચ્ચું પર્ણકુટીના દ્વાર પાસે બેઠું હતું. ભરતજી બીમાર હતા, ખાટલા પર સૂતા. એમાં હરણનું ટોળું નીકળ્યું. ઈ જા હરણનું ટોળું નીકળ્યું એટલે પેલા બચ્ચાને એમ જે ગોહો, આ તો બધા સગા સંબંધી છે, કાકા ને દાદા ને મામા ને માસી બધા આમાં જ છે. એક તો મુક્ત વિહાર કરનારું પ્રાણી છે ને, એને બંધન ન ગમે. તમે પક્ષીઓને પાળો પણ એ પ્રાણીઓને પાળો પણ બંધન ગમતું નથી એને, એ તો મુક્ત વિહાર કરનારું છે. આપણને કોઈ ઓરડામ પૂરી દઈને પછી એમ કે ભજન કરો, લ્યો બીક બતાવીને કોઈ ભજન કરવાનો પ્રયત્ન કરાવે શક્ય નથી. આ તો બધા પ્રેમથી બધું શક્ય બને, પ્રેમ પ્રધાન છે. તો હરણનું બચ્ચું દોડીને ભાગ્યું, થોડા ભેગું ભળી ગયું પણ ભરતજી સહન ન કરી શક્યા. એ દોડ્યા પાછળ અને કઈ ઊભું રહે ક્યાં જાય છે ક્યાં જાય છે. તો ભરતજી દોડ્યા ને પર્ણકુટીના દ્વાર પાસે મસ્તક ભટકાયું અને મસ્તક ભટકાવાના કારણે ભરતજીનો પ્રાણ ગયો. પણ અંતિમ સુરતા હરણના બચ્ચામાં રહી ગઈ.
હવે છેલ્લા સમયે તમારો તમારો પ્રાણ જેમાં રહી જાય, તમારી વાસના જેમાં રહી જાય, એ તમારે જન્મ લેવો પડે. તો ભરતજી હરણ બનીને યવની ધારણ કરીને આવ્યા. પણ ભરતજી એ નિર્ણય કર્યો કે હરણના શરીરમાં કોઈ પ્રકારની ચેષ્ટા કરી નથી, ભગવાન જેમ રાખે એમ જીવવું છે. પછી હરણનું શરીર છૂટી ગયું. ત્રીજા જન્મે બ્રાહ્મણના ઘરે જન્મ મળ્યો. ચાર દીકરાઓમાં ભરત મોટા હતા, ભણવા મોકલ્યા પણ ભણ્યા નહીં, કારણ કે ભરતજીએ નિર્ણય કર્યો કે ભણવામાં ભૂલ કરી એટલે હવે ભણવું નથી. પિતાજીએ પૂછ્યું છોકરાઓને કે ભણ્યા કે નહીં, ત્યારે એમણે વિચાર્યું. ભરતજી કંઈ બોલી ન શક્યા એટલે પિતાજીએ કીધું કે ભલે ભણી ન શક્યો તો કાંઈ નહીં, ખેતર તો કામ લાગશે, અને ખેતરે મોકલે છે વૈયા ઉડાડવા માટે. ખેતરમાં જે દાણા ઉગ્યા છે ને કોઈ ખાઈ ન જાય એટલા માટે વૈયા ઉડાડજે. ભરતજી કીધું ભલે કંઈ વાંધો નહીં. એક લાકડી અને એક ડબ્બો લીધો અને આવ્યા ખેતરની અંદર. પછી બોલે શું ખબર છે, ખેતરે રામનું, ચકલાએ રામના, હુંય રામનો, દાણા રામના, અને કહે છે રામ કી ચિડિયા રામ કખે ખાલો ચિડિયા ભર ભર ભે ખાને વાલા જેટલા દાણા હતા એ ભરતજીએ ખવડાવી દીધા. પિતાજીએ કીધું કે ભણ્યો નહીં પણ ખેતરે કામ ન લાગ્યું, તારા જેવા જડ વ્યક્તિનું ઘરમાં કામ નથી, હવે તું ચાલ્યો જા. ઘરની બહાર કાઢી મૂક્યું. ભરતજીએ કીધું બહુ સારું કર્યું, ભજન કરવાનો ભગવાને મોકો આપ્યો. સંતો ગમે તે સ્થિતિમાં પોતાનું ભજન કરી લે છે, કોઈ પણ સ્થિતિમાં. એને કોઈ પ્રેમ આપે તોય ભલે, ન આપે તોય ભલે, ફૂલના હાર પહેરાવે તોય ભલે અને હાર ન પહેરાવે તોય ભલે, કોઈ સન્માન કરે કોઈ અપમાન કરે, પણ એને કાંઈ લેવા દેવા ન હોય, એનું નામ સંત. એવા શ્રી ભરતજી મહારાજ હવે તો પાગલ જેવી સ્થિતિ છે. લોકો એમને પથરાનો ઘા કરે, પરેશાન કરે, લોકોને એમ છે કે પાગલ છે, પણ પરમહંસ છે. એમાં એક ભીલ રાજા પોતાના કુળદેવીને બલિદાન દેવા માટે 32 લક્ષણા પુરુષની શોધમાં હતા. શોધ કરતા કરતા ભરતજી જ્યાં સુતા હતા ત્યાં ગયા તો અબડું મોટું સારું શરીર અને કુળદેવી પ્રસન્ન થઈ જશે. એટલે ભરતજીને કે ચાલો, તો ભરતજી કહે ચલો રામજી કી ઈચ્છા છે ઓર ક્યાં, મારો રામ જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. એ તો આવ્યા ભરતજી, ત્યાં તો કુળદેવીનું મંદિર ને બલિદાન દેવાનું હતું, એટલા માટે શ્રી ભરતજીને સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્રો પહેરાવ્યા, કંદમૂલ ફલનો આહાર તૈયાર કર્યો. ભરતજી કહ્યું કે માં તારી કેવી દયા છે, આ લોકો મને સ્નાન કરાવે છે. કેટલાય વર્ષો પછી સ્નાન કરવાનો અવસર મળ્યો, ભોજન કરવાનો અવસર મળ્યો. પેલા રાજાએ કીધું કે તું તારા કુળદેવીને યાદ કરી લે, સ્મરણ કરી લે, બલિદાન દેવાનું છે.
મહાભારતના કાળમાં અમે બ્રાહ્મણો ઘોડાના અંગોની વ્યાહુતિઓ હોમતા હતા મહાભારત કાળમાં, પણ યજ્ઞકુંડની અંદર ઘોડાની તમામ વ્યાહુતિ હોમાઈ જાય પછી અમે બ્રાહ્મણો ઘોડાને સજીવન કરતા હતા. એ તાકાત અમારી હતી અને સજીવન કરી શકે ને એ જ બલિદાન દઈ શકે, અને હવે અમે સજીવન કરી શકતા નથી એટલે હાકર કોળું લઈ આવ્યા, માથા કૂટે જ નહીં કઈ, અભિલ ગુલાલ ને કંકુ છાંટી દઈએ બલિદાનના રૂપમાં. મારવાનો અધિકાર એને છે કે જે સજીવન કરી શકે એને, એ કરી શકે. પછી તો પેલો રાજા તલવાર ખેંચીને ભરતજીને કહેતા, તું દેવીનું સ્મરણ કરી લે, પણ જ્યાં તલવારનો પ્રહાર કર્યો ત્યાં તો માં ભગવતી પ્રગટ થયા. ભરતજી સ્તુતિ કરી, હે માં, હે ભગવતી, આ તો ભીલ છે, શુદ્ર છે, એને શું ખબર, હે દયાળુ, હે કૃપાળુ. પછી પેલા રાજાને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સંત છે. રાજા જ્યાં પગમાં પડવા ગયા ત્યારે કહ્યું, મારા ચરણમાં નહીં, આવ માં ભગવતીની સ્તુતિ કરીએ. અંબા શાંભવી ચંદ્રમૌલી રમણા વરણા ઉમા પાર્વતી કાવ્યાયની બેરવી ભેરવી સાવિત્રી શુભ કરે. સાવિત્રી શુભ કરે. સાવિત્રી ધ્યાન સામ્રાજ લક્ષ્મી પ્રદા લક્ષ્મી લક્ષ્મી પ્રદા ચિદ્રોપી પર દેવતા ભગવતી તાથા ગુરુ રાજ રાજેશ્વરી તથા ગુરુ રાજ રાજેશ્વરી યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો ચક્રગદીશુ ચાપ પરિધા શૂલંભુ શંડિં શિરૌ શંખં સંદધતિં કરે શ્રીનયના સર્વાંગભૂષાવૃતા નીલાસ્મદ્ય દિવાદવાદ દશકામ સેવે મહાકાલિકા યામસ્તુસ્તપિતે હરો કમલજો હંતુ મધુ કેતહ હંતુ મધુ કેતહ હે માં હો માં ભગવતીની સ્તુતિ કરી. ત્યારબાદ રાજાએ અનેક મંદિરોની સ્થાપના કરી. રાજા માં ભગવતીનો ઉપાસક બન્યો.
શ્રી ભરતજી મહારાજ નીકળ્યા અને એમાં સિંધ સુવીર દેશનો રાજા રોહગુણ કપિલના આશ્રમમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જતો હતો, પણ ચાર સેવકો દ્વારા પાલખી ઉપડાવીને બીજાને કષ્ટ આપીને જ્ઞાન પ્રાપ્ત ન કરી શકાય ક્યારે પણ. સવારમાં આપણે પૂજા કરવા બેસીએ ને કોઈ આપણને ફૂલ લાવી દે ને કોઈ પાણી લાવી દે ને બેઠા બેઠા બધું મંગાવીએ ને પૂજા કરીએ, એ પૂજા તમારી સ્વીકાર્ય નથી. તમે પોતે જ બધી તૈયારી કરીને પૂજા કરો. અને પૂજા બતાવવા માટે ક્યાં છે? હૃદયની શુદ્ધિ માટે પૂજા કરીએ છીએ. દંભ અને આડંબરથી મુક્ત બનીને ભગવાનના અનન્ય સેવક બનીને સેવા, અને સેવા કરી લો તો કોઈને ખબરે ન પડે, પૂજા કરી લો ખબર ન પડે. ઘણા તો પૂજા કરતા કરતા એ બહુ ક્રોધ કરે, માળા હાથમાં હોય પછી માળાને એમ જગાના હાથમાં હું આવી કઈ રીતે. પૂજા છે ને અંતરની શુદ્ધિ માટે છે, પૂજા છે મનના મેલ ધોવા માટે છે, પૂજા છે વાણીને પવિત્ર કરવા માટે છે, પૂજા છે બુદ્ધિની શુદ્ધિ માટે છે. પણ બીજાને કષ્ટ આપીને ક્યારે પૂજા ન કરાય. એમાં એક સેવક બીમાર પડ્યો ને પછી પાલખી ઉપાડે કોણ? એટલે ભરતજીને શોધ કરીને ભરતજી મળ્યા, ભરતજીને પાલખીમાં જોડ્યા. ભરતજી તો પ્રાણી માત્રમાં ભગવાનના દર્શન કરે એટલે કીડી દેખાય તો આમ ઠેકડો મારે. હવે ચાર જણા જતા હોય એમાં એક ઠેકડો મારે એટલે બીજા ત્રણ જણા પણ પાલખી હાલક ડોલક થાય. રાજા રોહગુણનો મસ્તક પાલખી હારે ભટકાય, માર મારનારો થાક્યો પણ માર સહન કરનાર ભરતજી ન થાક્યા. આખરે ભરતજી વિચાર્યું કે સંતના દર્શન કરે તો વ્યક્તિ પાપથી મુક્ત બને, અને આને તો હું મારા ખંભે બેસાડીને લઈ જાઉં છું અને જો આને દર્શન ન કરાવું તો સંત મહિમા ઘટી જશે. અને શ્રી ભરતજીએ પછી બોલ્યા કે રાજા તો વારંવાર એમ કહે છે મારી નાખીશ મારી નાખીશ. કોને મારીશ? જીવને મારીશ? આત્માને મારીશ? કોને મારીશ? મારા મનને મારીશ? સુખ દુઃખ એ મનના ધર્મ છે, વાગવું કાપવું પડવું શરીરના ધર્મ છે, આત્મા તો અલિપ્ત છે અને કોઈ ધર્મ જ નથી. પછી વારંવાર તો એમ કહે છે હું રાજા છું. કોણ રાજા છે? તારું શરીર, તારા પગ, તારા હાથ, આમાં તું ક્યાં છો? કસ્ત્વમ કોહમ કૂતાયાત કામે જનની કોમેતા, તું છે કોણ? તું તારી શોધ કર. પછી રાજાને એમ જીગો હો, હું જેને ખરેખર પાગલ માનું છું એ પાગલ નથી, પરમ હંસ છે. પછી પડ્યા પગમાં, અને પગમાં પડ્યા પછી એમણે પ્રાર્થનાપૂર્વક કહ્યું કે મને ઉપદેશ આપો, અને ઉપદેશ આપવાનો આરંભ કર્યો. બહુ સરસ બોલ્યા છે. ઉત્તરકાંડની અંદર ખગપતિ ગરુડને કાગભૂષણજી કહે છે, સુનહુ તાત તે અકથ જાય ખા
જગતની અંદર જ્ઞાનનો અભાવ એટલે જ અજ્ઞાન છે. કોઈ ઓરડાની અંદર 40 વર્ષથી બલ્બ ન હોય, અંધારું હોય, અને પછી કોઈ બલ્બ લગાડીને સ્વિચ ઓન કરીને પ્રકાશ થાય તો અંધારું એમ ન કહે કે 40 વર્ષથી મારો કબજો હતો, હું નહીં જાઉં. પ્રકાશ થાય એટલે અંધકાર ચાલુ જાય, અને આમ તો પ્રકાશનો અભાવ એ જ અંધકાર છે. જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન છે. પ્રત્યેકના હૃદયમાં પડ્યું છે, પણ એને પ્રગટ કરવાનું છે. વાવણીના સમયે આપણે વાવણી કરીએ ને વાવીએ તો ઉગે, પણ નથી વાવતા એવું ઘાસ બહુ ઉગે છે. તમે જોજો, જે વાવ્યું હોય ને એ ઓછું ઉગે, પણ નકામું બહુ ઉગે. અને નકામું ઉગેલું હોય ને એને પછી આપણે દાળિયા કરી નિંદાવીએ, રોટલો આપીએ, મજૂરી આપીએ, નિંદામણ કરવા બોલાવીએ, કેવું સારું. એમ તમારી જે નિંદા કરે ને એને બાજુમાં મકાન ભાડે લઈ દેજો, વગર હાબુએ વગર પાણીએ તમારા પાપ ધોવાઈ જાય, કાંઈ કરવું ન પડે. નિંદક નૈરે રાખીએ આંગન કૂટી સમા. તો નથી વાવતા એવું ઘાસ ઉગે છે, પણ એને વાવવા કોણ ગયું હતું? પૃથ્વીના પેટાળમાં પડ્યું હતું, પણ વરસાદનો પ્રહાર થયો અને ઉગી નીકળ્યું. એમ પ્રત્યેકના હૃદયમાં પડ્યું છે, પણ સદગુરુની કૃપાનો વરસાદ થાય તો એ ઉગી નીકળે છે. બસ પડ્યું તો છે, પણ ગુરુ કૃપા એ અષાઢ મહિનાની અંદર આધાર હેલી છે, મુશળધાર વરસાદ છે. એટલા માટે હે રાજા, તું તારો પ્રમાદ છોડી ભગવાનને ભજ. સત્સંગનું મહત્વ સમજાવ્યું અને દીક્ષા આપી, મંત્ર આપ્યો. સંસાર આપણે આપણા મનથી ઊભો કર્યો છે, મનથી દૂર કરવાનું છે. જેમ કોઈ કાંટાને કાઢવા માટે કાંટો જ જોઈએ, એ રીતે આપણે આપણા મનથી સંસાર ઊભો કર્યો,
અને એ જ મનથી એમાંથી મુક્ત બની જઈએ. ત્યારબાદ રાજાએ કહ્યું, નષ્ટ મોહા સ્મૃતિ લબ્ધવા તત્ પ્રસાદાન મયાચ્યુત. નાથ સુને મમ ગત સંદેહ, મારો બધો સંદેહ દૂર થઈ ગયો. અને એવો રાજા દીક્ષિત બની આવ્યો નગરની અંદર. શ્રીમદ ભાગવતની અંદર પાંચમો સ્કંદ સુખદેવજી પરિપૂર્ણ કરે છે. ઇતિ શ્રીમદ ભાગવતમ મહાપુરાણે પારમહંસાયામ સંહિતાયામ પંચમ સ્કંદ રાધે કૃષ્ણ શરણમ અર્પણમ. બોલ્યે ગોવર્ધન નાથ કી, ગિરિરાજ ધરણ.